काका हैप्पी न्यू ईयर। हैप्पी न्यू ईयर भाई। हैप्पी न्यू ईयर। केवू लागे जे? નવા વર્ષ માં આવીને બે જગ્યા નહીં બદલી, ખાલી કેલેન્ડર બદલાયુંલા, ખબર છે, પણ તે માર્ક કર્યું હું, પેલા જે SMS આવે છે ને, પેલા હેપી ન્યુ યર ઇન એડવાન્સ, એ વાળા મેસેજ જે લેવલ પર આમ આવતા હતા ને અત્યાર સુધી, એ લેવલ પર આ વખતે નથી આયા તે જોયું? હા ખરેખર હેપી ન્યુ યર ઇન એડવાન્સ ના મેસેજ આમ કમ્પેરેટિવલી બહુ ઓછા આયા છે. આખો માહોલ એવો છે ને યાર, ક્યાં બધું ન્યુ યર નું બધા ગભરામણ માં નહીં યાર. તો અમુક લોકો પાર્ટી વાર્ટી તો કરી, તમે કરી કે નહીં? ના રે ના, એક તો આ કડક બંદોબસ્ત હતો આ વખતે, હા યાર, અને બીજું જે હિસાબે આખું વર્ષ ગયું છે એ હિસાબે પાર્ટી નહીં લાગ, ઘરમાં હવન કે કથા કરાવી જોઈએ, આભાર માનવો જોઈએ ભગવાનનો. એ વાત તો સાચી કાકા, અને અમે આ વખતે બધા બહુ ફ્રેન્ડ્સ બધા ભેગા નથી થયા. અલા પણ એવા ભાઈબંધો જ ક્યાં છે? તું જોને, એક જમાનામાં એવું કહેતા હતા કે ઓહો કે ચલો હું પાર્ટી આપીશ, તમે બધા મિત્રો મારા ઘરે આવો, આપણે ખાઈશું પીશું મજા કરશું, એન્જોયમેન્ટ બધું મારા તરફથી. આટલા સરસ કર્ણપ્રિય શબ્દો, વાહ વાહ, પણ આવું બોલવા વાળી પ્રજાતિ આખી ડાયનાસોર પહેલા લુપ્ત થઈ ગઈ છે. હવે ભાઈબંધો જ નહીં બોલ, અત્યારે તો કોન્ટ્રીબ્યુશનમાં બધા ભેગા થાય, બરાબર છે, અને કોન્ટ્રીબ્યુશનના નામે 10 રૂપિયાના સિંગ ભુજિયાનું પેકેટ લઈને આવે, નામ લખાઈ દે એનું કોન્ટ્રીબ્યુશનમાં, હોતું હશે યાર આવું. એના કરતા કોઈ પાર્ટી વાર્ટી કરવી નહીં, 50 રૂપિયામાં માથાનો મસાજ કરાઈ રજાઈ ઓળીને પડી રહેવાનું બસ. એક વાત કહું? કરોડો રૂપિયાની બોટલો વેચાઈ હશે. બોલો બે, તો છે જ ને, હવે પીવા વાળા તો પીએ જ છે ને, પછી પૈસાના કકરાટ સમજતા નથી યાર, હજુ એ સિલિન્ડર ની બોટલ વિસ્કી ની બોટલ કરતા સસ્તી આવે છે. એ વાત તો સાચી કાકા, આ વિસ્કી ની બોટલ 1 કલાક ચાલે, સિલિન્ડર આખો મહિનો ચાલે, અને પછી તો લવારી કેવી કરે છે બધા. એક ભાઈબંધ તો એટલો બધો પી મર્યો હતો, તે એકદમ 6ઠા 7માં પેક પછી શું બોલ્યો ખબર છે? શું? કે હજારો વર્ષો પહેલા આ ધરતી બન્યા પછી. અચ્છા, હજારો વર્ષો પહેલા આ ધરતી બન્યા પછી એના ઉપર મોટા મોટા પહાડ મૂકવામાં આવેલા જેથી આ ધરતી ઉડી ના જાય. આવું બધું સાંભળવાનું આપણે? ઓહ દુઃખ થાય છે મને, આમ મેં આ જોયું ના 31st ને ફર્સ્ટ તો જાણે દારૂ પીવાનો તહેવાર હોય એ રીતે જ બધા ઉજવે છે યાર. પણ યાર કાકા કોકવાર હોય યાર. ના હોય, અને હું તો રોજે રોજ જે પીએ છે ને, હા, એ લોકો માટે ખાસ કહી દઉં હું કે રોજે રોજ ખાલી બોટલો ભેગી કરનારા 2BHK બાંધવા માંડ્યા છે, અને રોજ બોટલ ખાલી કરનારા એમના 2BHK વેચવા માંડ્યા છે. ક્યાં વાત હે કાકા, તો સાચી વાત છે ને, જબરજસ્ત લાય છોડ દો લાય, હવે નવા વર્ષે એમ કઈક સારું હેલ્થ નું બસ વિચારો, બીજું કઈ છે નહીં આપણા હાથમાં. કાકા હા, તો કાકી ખરેખર નીકળી ગયા? હાલ મેં ના કીધું, મારા સાસુ સસરા ઘેર આયા છે ને. અચ્છા, એટલે આ વખતે સાસુ પણ આયા તમારા? હા, તું નહીં માને એટલી બધી હોશિયાર ભાઈ છે. એમ એ શું કરે ખબર છે? એ રાશન ની દુકાને જાય ને, હા, તો કેવી રીતે શોપિંગ કરે, પેલા દુકાન વાળાને કે એક કામ કરો ને, કે 1 કિલો કે મગની દાળ, 1 કિલો ચણાની દાળ, અને 1 કિલો અડદની દાળ, બધી કે 1 જ થેલીમાં નાખી દો. કે હે? દુકાન વાળો કે બેન આ બધું કે 1 જ થેલીમાં પગે બધું મિક્સ નહીં થઈ જાય? હા બરાબર છે. તમારી સાસુ કે ના ના, કે અમારે કે ઘરે 3-3 વહુઓ છે, નવરી જ હોય છે, એ બધી કરશે, બેઠી બેઠી બધું અલગ કરશે દાળ બધી. હું કે હા બોલ, પછી બધું પેક કરો, પછી પાછો દુકાન વાળો પૂછે ને કે બીજું કઈ જોઈએ બેન તમારે, તો કે કામ કરો ને 1 કિલો ચોખા પણ આપી દો, અને આ જ થેલીમાં નાખી દો. કે અલા, દુકાન વાળો કે બેન ચોખા પણ આ થેલીમાં નાખી દો, તો પાછું આટલું બધું ભેગું નહીં થઈ જાય? તમારી સાસુ કે મેં શું કીધું તમને, 3 વહુઓ છે મારા ઘરે, નવરી જ હોય છે, બેઠી બેઠી બધું અલગ કર્યા કરશે. ઓ બાપા. પછી પેલા દુકાન વાળો કે ને કે ભાઈ લાવ બેન, હવે આના 1400 રૂપિયા જેવું થયું. હા. તમારી સાસુ કે એ તમે કે ખાતામાં લખી દો, આ તો ઉધાર લઈ જઉં છું. કે હે? દુકાન વાળો કે આવું કેવું બેન, તમે ઉધાર લઈ જાઓ છો યાર, પૈસા તો આપવા પડે. તો કે ઉધાર આપો છો કે નહીં? કે કામ કરો, આ થેલી પાછી લઈ લો, લો. હવે દુકાન વાળો થોડા બધું અલગ કરવાનો છે. એટલે દુકાન વાળો ના છૂટકે કે આ બેન લઈ જાઓ ઉધાર, બીજું શું, કેમ કે અમારી ત્યાં 3 વહુઓ નથી. બોલ આટલી બધી હોશિયારી છે, આ રીતે લઈ આવે બોલ બધું રાશન. પણ આ તો ગજબ કહેવાય, પણ ખરેખર એમને 3 વહુઓ ક્યાં છે? પણ નથી જ ને, આ તો ગપ્પા મારે છે. તો પછી એમને એકલા હાથે આ બધું અલગ અલગ નહીં પાડવું પડતું હોય? પણ એ હું નવરી જ છે ને, અને મારો સસરો એટલો હોશિયાર છે, સાસુની સતત તારીફ કર્યા કરે કે વાહ 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 તું કેટલું સરસ કરે છે, વાહ વાહ તું આ કામ કેટલું સરસ કરે છે,
હું બોલી બોલીને એની પાસે સતત કામ કરાયા જ કરે. બોલ.